એ રીતનું લેવાયેલું છે કે જેની અંદર વ્હીકલ ટુ વ્હીલર ફોર વ્હીલર એ રીતે લઈએ અને મેક્સિમમ લોકો સુધી પહોંચાય એ માટે પચીસ ફેબ્રુઆરીથી એ મુવમેન્ટ શરૂ થઈ છે આજના દિવસે આખા ભારતમાં સાયકલ યાત્રા થશે ઉપરાંત સત્તર તારીખથી અલગ અલગ ચાર ઝોનમાં ભારતના ચાર વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથથી સાયકલ યાત્રાઓ નીકળી અને પચીસમી તારીખે એટલે કે પચીસમી માર્ચે બધા દિલ્હી ભેગા થવાના છે અને દિલ્હી આખા ભારતમાંથી આશરે પાંચથી દસ લાખ ડૉક્ટરો ભેગા થઈ અને એનએમસીના વિરોધમાં હાજર થઈ અને એક સરકારને કહી રહ્યા છે કે તમે સો ટકા કાયદો બનાવો પણ એવો બનાવો જેથી પબ્લિકને પણ ફાયદો થાય અને ઓવરઓલ લોકોની સુખાકારી જળવાય વિદ્યાર્થીઓને પણ તકલીફ ન પડે અત્યારે એવું છે કે જો એક્ઝિક એક્ઝામ ન આપે તો એમબીબીએસ આખું પૂરું કર્યા હોવા છતાં એ માણસ ક્વોલિફાય ગણાતો નથી તો ચાર વર્ષ દરમિયાન ભણવાનું ઉપરાંત ઇન્ટર્નશીપ દરમિયાન આશરે પાંત્રીસ જેટલી પરીક્ષાઓ આપી હોય છે હવે જો એક જ પરીક્ષા ન આપે તો એ ઇલિજિબલ થતા નથી તો આવી બધી જે ગાંઠો છે એ ઉકેલવા માટે અમે સરકારને અપીલ કરી રહ્યા છીએ જોઈ આમે આજે સમગ્ર દેશની અંદર જે ભારત સરકાર નેશનલ મેડિકલ કમિશન જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ લાવવા માગે છે તેના વિરોધમાં સમગ્ર દેશની અંદર સાયકલ યાત્રા દ્વારા જનજાગૃતિ આ બિલની અંદર સમગ્ર હેલ્થ પ્રોફેશન અને કોમ્યુનિટીને નુકસાન કરતાં આ બિલ છે એના વિરોધ માટે આજે સાયકલ યાત્રા દ્વારા લોકોમાં જાગૃતિ કોમ્યુનિટી હેલ્થ પ્રોટેક્શન પ્રોફેશનલ હેલ્થ પ્રોટેક્શનના એમ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર બ્રાન્ચ તેમજ આખા ભારતની સોળસો કરતાં વધારે બ્રાન્ચમાં અને ગુજરાતની એકસોને સત્તર બ્રાન્ચમાં આ કાર્યક્રમ આયોજન કરીને સરકારશ્રીને અમારી રજૂઆત આ નેશનલ મેડિકલ કમિશન બિલ બંધ રાખવા માટેની અમારી માંગણી છે